ખાલી ગવર્મેન્ટ નોકરી જ જોઈએ છે વિપક્ષ એમ કે ઉદ્યોગપતિ માટે મોદી કામ પક્ષ તો જૂઠો છે આ જુદી વિપક્ષે કર્યું શું શાના માટે કર્યું વિપક્ષે કોના માટે કર્યું એમના જ ઘર ભર્યા છે વિપક્ષે આ જુદી લોકોની સેવા નથી કરી જો લોકોની સેવા કરી હોત તો આજે દસ વર્ષથી અમને બહાર ના બેહવું પડત બીજી આ પાટણમાં ખેડૂતો બૂમો મળતા ખાતર નહીં મળતું ના નહીં મળતું ડીએપી યુરિયા એ તો આ કોંગ્રેસની એક મોટી ચાલ છે ઇફકોના ચેરમેન તો ભાજપના આ તો પણ આ કોંગ્રેસની ચાલ છે લોકોને ખાલી બુમોચ પડાવવા નહીં કને નથી મળતું કોણ ભૂખ્યું હોય છે આજના જમાનામાં મજૂરી કરો આજે મજૂરી મળે છે કોઈ મજૂરી જ કરવી નામે ખાલી ફોડાવવાના ભાજપ ને બદનામ કરવાનો આ એક એક ખોટી ચાલ છે કોંગ્રેસની પાક જે પાકે છે તેના પોષણ બી મળતા સાહેબ આ જમાનામાં કયો નહીં મળતો જીરાના ભાવ અત્યારે ચાર હજાર પાંત્રીસો પાંચ હજાર રૂપિયા છે આ ઘઉંના અત્યારે ઘઉં લેવા જો હજાર રૂપિયા છે આ ભાવ નથી ફોન દોઢસો રૂપિયા મળતા એની જગ્યાએ અત્યારે તમને પાંચસો છસો રૂપિયા ઘઉં મળે ઓછા મળે છે મોંઘવારી નથી કહેવાય મોંઘવારી ના કહેવાય એવો એવો ખર્ચા હો મેં તમારે કરવા ભિખારી કને કહેવાય જેના ઘરમાં ટીવી ના હોય ફ્રીજ ના હોય બાઈક ના હોય ગાડી ના હોય એ ભિખારી ગણાય આજ કના ઘેર તમને ટીવી મોબાઈલ લોકો વીસ વીસ હજારના મોબાઈલ હાથમાં લઈને ફરવું છે અમારી પાસે નહીં મોબાઈલ લીચર વગર ચાલે છે કોઈને તો પછી આ તો એક બદનામ કરવાનો ખોટો લોકોનો આઈડિયા છે બોલો

જોઈએ તરીકે મોદી જોઈએ હવે કેવું છે કે દરેક જો પ્રશ્નો તો દરેક રહેવાના કારણ કે પ્રશ્નો અમર્યાદિત છે બરોબર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિસ્ટમ સો ટકા એક્યુરેસી વાળી નહીં હોય અઠ્ઠાણું ટકા તમે સોલ્યુશન લાવશો તો એ પણ બે ટકા તો બ્લુફોલ રહેવાના દરેક સરકારમાં એક અમે તમે ભણતા હશો ભણવામાં પણ અત્યારે ફી જુઓ તો કમર તોડ ફી થઈ ગઈ છે સરકારી શિક્ષણ બંધ કરવાના આવે છે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કોલેજો ખુલી રહી છે હા એટલે એ બધું તો પ્રશ્નો તો છે બરોબર કે ચલો શિક્ષણ ખાડે ગયું છે હા છે તે છે બરોબર પણ લોકોને શું છે કે પ્રાઇવેટ એજ્યુકેશન જોઈએ છે અત્યારે આ મનોજ સાહેબ જે આઈ ડીજીપી છે એમને જોઈ લો એ ગવર્મેન્ટ સ્કૂલમાંથી જ ભણેલા બાર ફેલ વ્યક્તિ જો આઈએસ બની શકતો હોય તો કેમ લોકો સરકારી સ્કૂલમાંથી ભણીને કેમ આઈએસ આઈપીએસ ના બની શકે કે સરકારી સ્કૂલનું જે ભણતર છે તે કથળતું ગયું છે હા તો કથળ તો કેમ ગયું છે સરકારે તો ધ્યાન આપવું જ પડે પણ એક જાગૃત નાગરિક તરીકે આપડે આપડી જવાબદારી માં આવીએ છીએ ને કે ચલો એ છોકરો શું કરે છે શાળાએ જાય છે નથી જતું સ્કૂલે પહોંચે છે નથી પહોંચતું તો એ બધું તમારી જવાબદારીમાં આવે ને દરેક શિક્ષક કેટલું કરશે તમે યુવા છો નોકરી માટે પણ અત્યારે ભટકતા છો કેટલું ભણ્યા છો કઈ નોકરી શોધી રહ્યા છો મેં બીકોમ એમ કમ રનિંગ છે મારું અને બીકોમ ઉંધી મેં કમ્પ્લીટ કરેલું છે અને જોબ માટે હું હાલ પ્રિપેરેશન કરું છું ગવર્મેન્ટની બરોબર તો એમાં એવું છે કે આર્ટિકલ એકવીસ આપણને બંધારણ તરીકે આપણને રોજગારી કે ગવર્મેન્ટ પૂરી પાડશે બરાબર એ આપણને એક હક આપે છે મૂળભૂત પણ હવે રોજગારી મર્યાદિત છે તમે કહો છો કે હું ગવર્નમેન્ટની પ્રિપેરેશન કરું છું તો ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં દસ થી વધારે પેપર ફૂટી ગયા હા પણ પેપર તો ફૂટવાના હવે એમાં તો કેવું છે મહેનત કરતા વિદ્યાર્થીઓનું શું સાહેબ મહેનત કરતા વિદ્યાર્થીઓનું મોરલ તૂટે એ એ તો વસ્તુ સ્વાભાવિક છે કે મહેનત એના માટે કાયદો ઘડ્યો ને બીજેપીએ કાયદો ઘડ્યો સજા કોને પડી સજા તો થાય ના થાય એ તો હવે આપણો પ્રશ્ન એ હાઈકોર્ટમાં છે બરોબર અને એના તરીકે ત્રીજું પક્ષ તરીકે ન્યાયતંત્ર આપેલું જ છે ને બંધારણમાં ન્યાયતંત્ર ઉપર તો તમામને વિશ્વાસ છે પણ કાયદો ઘડાય છે સરકાર કહે છે ચમરબંધીઓને પકડીશું છોડીશું નહીં ચમરબંધી પકડાતા જ નથી હા એ તો પકડાય તો છે જ ને કેમ નથી પકડાતા તમે જોઈ લો પાછળના રિપોર્ટમાં કે ઘણા બધા લોકોને પકડે છે આમ બીજેપી કેમ નથી પકડતી પણ એવું તો જરૂરી નથી કોંગ્રેસમાં પેપર ફૂટતા હતા પણ ત્યારે સોશિયલ મીડિયા નહોતું બરોબર એટલે કોઈ પણ વસ્તુ સરકાર સો ટકા એક્યુરિસી તો નથી જ આપી શકવાની થોડો નાગરૂક નાગરિક તરીકે આપણે ફરજ છે કે આપણે થોડો અમાર ઇન્વોલ્વમેન્ટ બીજા એક મિત્ર જે જે ચા પી રહ્યા છે લાગે છે ખેડૂત હશો પાટણમાં મજૂર વર્ક કરો છો તમે તો મજૂરી જે મહત્તમ મળવી જોઈએ તે મળે છે ખરી મળી રહે મજૂરી કરો છે મળી રહે કયા કયા કામમાં મજૂરી કરો છોક મજૂરી

ના ના કોઈ સીટ નહીં મળતો તમે શું માંગ કરી રહ્યા સરકાર હાલા ના માન કર્યા કોંગ્રેસ આવી જવે બીજે કાકા મસ્ત ચા પી રહે કાકા ચા ગરમ છે ને એમ આપણું રાજકારણ હતા ગરમ ચાલી રહ્યું છે ગરમ છે કે નહીં રાઈટ તો હું કેસો તમે એ તો હતું એમનું એમ જ રહેવાનું છે મોદી કે રાહુલ કોદી મોદી મોદી ને મોદી કે મોદી આ આયુષ્માન ભારત નું કાર્ડ આજે આ 108 આ ખેડૂતના ખાતામાં આટલા પૈસા બધી રીતે સગવડો રોડ બોર આતી બધું સારું છે

છોકરો મહિનામાં નિશાળમાં માં જાય નહીં જતો આપણે જાતે છોકરા ને નહીં કે હું નિશાળમાં માં જવું તારા શિક્ષક ને મળવા હું મારી નિશાળમાં જઈને પૂછી તો મારો છોકરો સાહેબ આવ્યો છે પચાસ થી એક લાખ માં વોટ માં કસો કશી બંને નહીં રહેશે મોદી સરકાર ની ચંદનજી ઠાકોર ની તમે ઉમેદવાર અમે ઉમેદવાર ને નહીં જોતા અમે સીટ ને જોઈને વોટ આલી

સાહેબ અત્યારે તો ખેતીવાડી કરી રહ્યા છીએ સરકારમાં તો એવું છે ને કે મોદી સરકાર બી અમુક નિયમો બહાર પાડે અને કોંગ્રેસ બી નિયમો બહાર પાડે દેવા માફીની નિયમો દેવું તો થયું નહીં સરકારને એ બી જે ટાઈમસર પૈસા ભરવાના એ ભરવાના જે ભરવાના વ્યાજ વ્યાજ બી ભરવાનું બીજી વાત કરો મને ની વાત હતી જે પ્રમાણે પોષણક્ષમ ભાવ મળવાળી વાત હતી ખેડૂતોને તમે ખેતી સાથે સંકળાયેલા છો અહીંયા કપાસ કપાસને લીંબુનું વાવેતર પણ વધારે છે તો શું ભાવ મળી રહે છે નથી મળતું સાહેબ કયા વખત લીંબુનો ભાવ હતો આ વખત લીંબુનો ભાવ નથી જે પ્રમાણે ખાતર દમ નાખતા હશો ડીએપી નાખતા હશો યુરિયા નાખતા હશો તમામ વસ્તુનો ખર્ચ પણ આવતો હશે ઘડામણ ખર્ચ પણ આવતો છે એની અંદર જે પાક ઊભો થાય ત્યાં સુધીનો તે ખર્ચ પણ વળતર પેટે મળે છે સાહેબ ખાતર એટલું મોંઘુ ને ખેડૂત ક્યાંથી ના હકીકત પહેલી વાત છે એ યુરિયા ખાતર મળતું નથી લાબી લાબી લાઈનમાં ઉભું રહેવું પડે સરકારી ડેપોમાં સરકારી ડેપોમાં આધાર કાર્ડ લાઈન સવારે છ વાગ્યાથી લાઈનમાં ઉભા રહીએ ત્યારે તો ખાતર મળે તો નહીં લાગતું મોદી સરકાર આ બધે લાઈનો લગાવી દીધી પહેલાં નોટબંધી કરી બેંકમાં લાઈન પછી આધાર કાર્ડ માટે લાઈન પછી ખાતર માટે લાઈન બધે લાઈનો જોવા નહીં મળતી લાગે સો ટકા હા કહી કે સો ટકા કામ ધંધો કરવા છે લાઈન લગાવે છે તો શું કહેશો આપ મારું તો એવું કેવું સરકાર બદલવી જોવા તો શું લાગે છે પાટણમાં પાટણ માં રસા કસી રહેશે સો ટકા હા રસા સો ટકા રહેશે બીજા એક મિત્ર છે તેની સાથે વાત કરીશું કે કાકા તમે ચા પી રહ્યા છો અત્યારે મસ્ત ગરમ ગરમ રાજકારણ પણ ગરમ છે ક્યાંથી ક્યાં રહેવાનું પાટણ માં હું કે છું આપ ચંદનજી કે પછી ભરતજી ચંદન કેમ ચંદનજી ચા પી લેવા દો પેલા ચંદનજી કેમ કાકા કે ચંદનજી એટલે ચંદનજી ને વળતો પાકો કાકાનો એટલે ચંદનજીનું પલ્લુ તો અહીંયા ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે આપણે ચા ની ચર્ચા કરી હવે ચા વાળા મિત્ર સાથે વાત કરીશું એ તો રોજ અહીંયા લોકો પંચાયત તો કરતા હશે જેમ મીડિયાની પંચાયત કહેવાય તેમ મિત્ર કેટલા લોકો ચા પીવા રાજકારણ ની વાતો અત્યારે ચાલતી હશે શું કેશો અત્યારે બહુ કટોકટી છે મોદી સાહેબ બી ચા વેતન તમે ચા વેચો હું પોતે જ મોદી છું વડાપ્રધાન બનવા

ચાનો ધંધો બંધો બરોબર ઓકે ઓકે શું માનો લેવો ભાજપ કો કોંગ્રેસ ચંદનજી ભરતજી હવે તો યાર કટોકટી ઘટી એ જે મહેનત કરશે આવશે જે પ્રમાણે ચાની કેટલી ચલાવતા જે મિત્ર છે તેઓ પણ કહી રહ્યા છે કે અત્યારે હાલ અહીંયા કટોકટી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે આવી જ બીજી કેટલી સાથે મળીશું થોડાક જ સમયની અંદર ફરીથી ટીમ પહોંચી ચૂકી છે પાટણ જિલ્લાની જે બીજી ચાની કીટલી આવેલી છે ત્યાં આગળ ત્યાં પણ કેટલાક લોકો ચાની ચુસ્કી લઈ રહ્યા છે જેમ ગુજરાતનું અને ભારતનું રાજકારણ ગરમ છે તેમ અને કોફી પણ ગરમ જોવા છે કોફી તો ગરમ ગરમ છે આમ રાજકારણ ગરમ છે નહીં શું લાગે ચંદનજી ભરતજી અત્યારે હાલમાં તો ચંદનજી લાગે ચંદનજી એવું તો હું ધારાસભ્ય હતા શિવપુરના પહેલા પછી તો ધારાસભ્ય ના રહ્યા એટલે અત્યારે શું લાગે

જીરામો ભાવ કેટલો દબાઈ દીધો પેલો ભાવ કેટલો હતો જીરામો અત્યારે ખેડૂતો નો જીરો પોકડી દીધું મોંઘવારી જેવી હે મોંઘવારી તો હવે બધી તમારી તો બધી ખબર જ હોય તમારી તો ખબર જ હોય આ દાદા બેઠા જીને વાપો કરી દાદા તમે તો બહુ ઉમર લાગ લાગો જો ઇન્દિરા ગાંધીની સરકાર જોવી હશે તમે મોરારજી દેસાઈની સરકાર જોવી હશે તો હું કેસો અત્યારે મોદીની સરકાર કેવી હા મોદીની સરકાર હારી કોમ બમ કર્યા હા

ના ફોટા મોય નહીં તો હું લાગે છે ભરતજી પાંચ વર્ષમાં કર્યું હું કશું નહીં ભાજપ સરકારે એકલો ભ્રષ્ટાચાર કર્યો અને એમને અમારે માલધારીઓની ગૌચરો બધી ખાઈ ગયા એને બારોબાર બાર બિલ્ડરોને પધરાઈ દીધી છે હું દૂધના ભાવ અને ફેટના ભાવને બધું વધારી હાલે બનાસ ડેરી મને સાબર ડેરી કશું નહીં તો એમના મુરતિયાઓના બધાના નોકરીએ લીધા એ હું અને માલધારી સમાજને એક અન્યાય કર્યો હોય એમને હું એક તો અમદાવાદમાં ગાયોનું લાયસન્સનો એક મુદ્દો અમારા માલધારી સમાજનો છે એટલા અમે માલધારી સમાજ ભાજપનો બહિષ્કાર કરીએ છીએ હું ચોક્કસ બીજા મિત્રો છે તેમની સાથે વાત કરી કાકા ભરતજીનું કામ કેવું હતું આમ પાંચ વર્ષમાં આમ વિકાસ વિકાસ આ સરસ્વતી નદીનો મુદ્દો હતો તો પાટણના બીજા કોઈ મુદ્દા હશે ટ્રેનનો મુદ્દો છે હમણાં સુધી અમદાવાદથી ટ્રેન થોડાક સમય પહેલાં ચાલુ થઈ શું કહેશો એ તો થવાની તો થવાની જ હતી ભાજપને એમાં કંઈ વાંક નથી બરાબર બીજો પ્રશ્ન શું કે કૂતરું ગાડું હેલતું હોય ને કૂતરું ને અત્યારે કૂતરા હું જ ગાડો આપું છું એવી આ પરિસ્થિતિ આવી છે મોદીને એમ છે કે હું જ ચલાવું બસ બધી આ બસ એમ જ ચલાવો કોણ સરકાર મોદી ચલાવે છે ને દરેક આપણા મોટા બનશે બધા તો એ જ ચલાવવાના છે ને હું લાગે મોદી કે રાહુલ આવક એમાં તો કોઈ નથી કહેવાય અમારે પાટણમાં તો ચંદનજી પાટણનો ઉમેદવાર છે એટલે અમારે ચંદની નોતા આપવાના છે ચંદની કામ જોરદાર કામ જોરદાર અમારે ગમે કામ પર એટલે દોરીન પાટણ જવાય બાલ બાલના અમે કાં ગુંતીએ ભારું હોય ને અમે જવાને નથી મધ્યબગ હું શું માણસ કરે ગરીબ ભારું હોય તો જઈએ કે ને ચંદની 5 રૂપિયા ને પાંચ દસ રૂપિયા માં દસ રૂપિયા જવાનું ચંદની ઘેર એટલે બહુ લકતો પડે થાની તો મેરવાલ સારો સિપુરમાં એમને ઘર બેડ જાવ તો જવાબ મળે આ જવાબ મળે પણ ફેટ

બરોબર એમનું કામ બિલકુલ પરફેક્ટ ફોન ઉપર એ વાત કરે આપણા જોડે કે કામ હતું કે બોલો બાપુ શું કામ છે આપણું કામ થઈ જાય નર્ધી રાતા એને ઊભો રહે હું નાનો માણસ છું તો એ મારા ઘરમાં બેઠીને ચા પીને જાય તો ભરતજી આમ જોવો ખરી તમે જોયા જ નથી ને જોયું કે કયા ભરતજી છે ને ચંદનજીને ખાસ જોયેલા વડાપ્રધાન મોદીને જોવો રાહુલ 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 ગાંધી જોઈએ સાહેબ

પશુપાલનમાં મળી રહે બધું આમ ગરબડ મળી રહે પણ હાલ ક્યુ કે જે હાલ સિટીમાં ગાયો ગૌચરો ખાઈ ગયા અહીંયાથી દસ પંદર દસ પંદર કિલોમીટર સુધી અહીંયા ક્યાંય ગૌચર રહેવા દીધા નહીં પાટણ સિટીની આજુબાજુ ને પછી કે અહીંયા ગૌચર રહ્યા નથી એટલે ડાયરેક્ટ જ ગાયો કે બજારમાં આવે બજારમાં આવે એટલે કે જ્યારે ગૌચર નહીં ત્યારે ગાયો બજારમાં અમે માલધારી સમાજે મૂકીએ ને ન રાત પછી ક્યાં ત્રણ ત્રણ હજાર રૂપિયા દંડ ત્રણ ત્રણ હજાર રૂપિયા ડન ને રાત દિવસ અહીંયા માલધારી સમાજને અમદાવાદ તો ખાલી કરાવી જ દીધું ઓલરેડી અમદાવાદ સુરત નવો પાટણનો વારો અહીંયા રાત દિવસ પાર્ટી ચાલુ હોય અહીંયાથી પાંજરા નગરપાલિકાનું પોલીસ હોય હંગ તો શું આવો ફરજ કે કોઈ દખલગીરી ના કરે કોઈ દખલગીરી ના કરતું હોય તે છતાં પણ અમારા બાઇકો ડિટેન કરાવી દે પકડાઈ દે તો આ ગેરરીતિ થોડી ચાલે જાય ભાવ મળી શું ભાવ કો ત્રીસ રૂપિયા અઠ્યાવીસ રૂપિયા

તે બધા મળ્યું મોંઘું પડે કે સસ્તું પડે મોંઘું પડે કદાચ ફેટે કદાચ દસ પૈસા વધારે તો જે સાગરધોડની બોરી હે એ પહેલા અગિયારસો બારસોના ભાવની હતી અત્યારે સત્તરસોથી અઢારસો રૂપિયા ભાવ તો ભાઈ શું લેવાનું એટલે બીજા મિત્રો છે કે એજ્યુકેટેડ લાગી રહ્યા છે આપ શું કરી રહ્યા છો પાટણ મને કાંઈ વિસ્તારથી જો પાટણ હું પાટણના મહેલોસણ નહીં સદાસણ ગામનો છું મારો વ્યવસાય ખેતી છે પણ ખેતીમાં જે પ્રમાણે ભાવ ભાવભાવ મળી રહે છે ને પોક પાકના બહુ ભાવ નથી મળતા અને બેરોજગારી ને મોંઘવારીની જગ્યાએ સરકાર બદલવી જોઈએ જે કહેવાય કે ખેતીમાં જે સરકાર કહે છે કે એમએસપી લાગુ કરીશું કાયદો લાવીશું પોષણ સમ મળી રહે તેની માટેની ચર્ચા કરતા હોય શું લાગે ભાવ જ મળતા નથી પહેલી વાત તો ખેડૂતોને ડીએપી યુરિયાની લાઈનો ભાઈનો ફરી વધે જાય ભાવ મળતા નથી હા લાઈન હોય છે ને સરકારમાં મળી રહે હા મળી રહે છે તો શું લાગે આ વખતે ચંદનજી કે પછી ચંદનજી ઠાકોર ચંદનજીના માહોલ તો જોતા ચંદનજીનો માહોલ છે ને ચંદનજી આવશે એટલે બીજું હું એ કહેવા માંગતો તો તમે ખેતી તો કરતા હશો પણ ખેતીમાં જે પાક બાગ થાય અતિવૃષ્ટિ આવે કે અનાવૃષ્ટિ આવે પાક સૂકાઈ જાય કે ધોવાઈ જાય તો સરકારની યોજનાનો લાભ મળે હા મળે છે એ લાભ મળે છે મને મળે છે બીજી બાજુ જે પ્રમાણે સરકારની યોજનાઓ તો ખેતીની છે તો સાથે જે પ્રમાણે સરકાર કહેતી હોય છે કે અમે ખેડૂતોનું દેવું માફ કરીશું એક બાજુ કોંગ્રેસ આક્ષેપ કરે છે ખેડૂતોનું ને પણ ઉદ્યોગપતિનું દેવું માફ હા એ વાત સાચી છે ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે ખેડૂતોનું દેવું ખેડૂતોનું દેવું માફ કરવાની જરૂર છે માંગમાં ચંદનજી ઠાકોર આવશે ને પછી બધું કરશે એ માંગ હજી ચોક્કસથી અત્યારે જે પ્રમાણે પાટણની આ જે કિટલી છે ત્યાં આગળ આ ચા બનાવી રહ્યા છે મિત્ર તેમને વાત કરીશું કે કાકા તમે ચા તો બનાવો છો રોજ લોકોને ગરમ ગરમ ચા તો પીવડાવો છો તમે પણ શું લાગે છે તો પાટણનો માહોલ પાટણના માહોલમાં કશું લાગતું નહીં જે છે એ બધા સારું જ લાગે છે જેને જોયા તો ખરી નહીં જોયા કોઈ દાળા ચંદનજી ભરતજી આ વખતે ચંદનજી આવે જે પ્રમાણે કહી રહ્યા છે કે ચંદનજી ઠાકોરને અહીંયા જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે જીત જે પ્રમાણે જે આવે તો નિશ્ચિત મનાઈ રહી છે એટલે કે તમામે તમામ લોકો અત્યારે હાલ જે પ્રમાણે પાટણના ચાની કિટલી ઉપર જોવા મળી રહ્યો છે જે પૂરેપૂરો કોંગ્રેસ તરફી માહોલ હાલ જોવા મળી રહ્યો છે